વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત ગણિત વિષયની શનિવારે માર્ક્સની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ માટે જોજો કરજો કરજો તમારા બધા મિત્રો સાથે શેર અને ચેનલને લેવાનારીબ કરવાનું બાકી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ સાત ગણિત વિષયની શનિવારે લેવાનારી પચીસ માર્ક્સની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જીકે ગુરુ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એકમ કસોટીના સોલ્યુશન માટેના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે દોસ્તો અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ સાત માટે ધોરણ સાત વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ સાત પેપર સોલ્યુશન બે હજાર ત્રેવીસનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો નીચે લખેલું છે ધોરણ સાત મેથ્સ પેપર તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશું તો ધોરણ સાત ગણિત વિષયની એકમ કસોટીનું ક્વેશન પેપર પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે તેની ધોરણ મેથ્સ સોલ્યુશન તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ સાત ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે તો દોસ્તો આવી રીતે તમે ધોરણ સાતના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ડબલ્યુ 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 ડોટ જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો તેમ છતાં કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપું આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ